હા જી સર, મારો પ્રશ્ન એવો હતો કે સાહેબ, નવી શરતની જમીન હતી અને રજીસ્ટર વેચાણ બાનાકત કર્યો, જી અને વેચાણ વાળા પછી એમને નવી શરતમાંથી જૂની શરત કરી આપવાની જવાબદારી એમની હતી, પણ જી મીન વાઇલ વેચાણ કરતા મરી જાય છે, એક્સપાયર થઈ જાય છે, જી અને કમનસીબ એવી છે કે વારસમાં કોઈ છે જ નહીં, જી તો એ કેસમાં શું થઈ શકે સર? જો પહેલી વસ્તુ શું છે કે નવી શરતથી જમીનનું સાટાકટ કરવું એ પણ ગેરકાયદેસર છે, એનો અમલ ન થઈ શકે. એ સેક્શનમાં જ છે, અચ્છા, 41માં છે કે એવું કોઈ સાટાકટ કર્યું હોય તો પણ એ શરત ભંગ છે, ગેરકાયદેસરનું છે. ના, રજીસ્ટર બાનાકત કર્યું આપણે રજીસ્ટર વેચાણ બાનાકાત ઇટસેલ્ફ પણ ઇલીગલ સાટાકટ. ડોક્યુમેન્ટ, અચ્છા ઇટસેલ્ફ ઇલીગલ ડોક્યુમેન્ટ, કારણ કે નવી શરતની જમીનમાં બાનાકાત ન થઈ શકે કલેક્ટરની પરવાનગી વગર. હવે સમજો કે એ વાત તો ભૂલી જઈએ આપણે, એ એક કાયદાનો રેવન્યુનો પ્રશ્ન ભૂલી જઈએ, સિવિલનો પ્રશ્ન જોઈએ. તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ જે છે ને, તો વારસા હકમાં તમે જુઓ ને, તો કોઈ નિસંતાન ગુજરી જાય ને તો એની આડી લીટીના વારસદારો જે છે ને તે એના વારસદાર ગણાય, આડી લીટીના વારસદાર. એટલે કોઈ પણ જમીન માલિક વગરની એક મિનિટ પણ ન રહી શકે, એવું ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટનો સેક્શન છે કે એક મિનિટ માટે, એક સેકન્ડ માટે પણ કોઈ પણ જગ્યા માલિક વગર રહી નહીં શકે. જેવો એ ગુજરી જાય તો એના સીધી લીટીના નહીં હોય તો આડી લીટીના વારસદારો ઓટોમેટિક એના માલિક બની જાય. એટલે વિલ એના કરી આડી આપી હોય તો. લીટીના વારસદારોમાં પાછા શું છે કે શિડ્યુલ એ, શિડ્યુલ બી, શિડ્યુલ સી, શિડ્યુલ સી એમ ઉતરતા કક્ષમાં આવે. દાખલા તરીકે જો એને એક કોઈ માણસ ગુજરી ગયો તો એના આડી લીટીના વારસમાં પહેલા એના ભાઈઓ આવે, એના ભાઈઓ નહીં હોય તો કાકાના છોકરા આવે, પછી નહીં હોય તો એના દૂરના સગા એમ કરીને પછી, અને જ્યારે કોઈ જ ન હોય તો એમણે વિલ કરી આપી હોય તો સાહેબ, સરકાર માલિક બને. ના પણ વિલ કરી આપી હોય કોઈને તો, વિલ કરી આપ્યું હોય તો એક વારસદાર થઈ ગયો કહેવાય ને. હા બસ, તો એ ચાલે ને, એ વારસદાર પછી એનું, હા પછી એને પરમિશન લેવું પડે, એ જે વારસદાર બને ને વિલ થી, એને સરકારમાં પરમિશન લઈ અને તમને વેચાણ દસ્તાવેજ કરી આપે. બરાબર છે, બરાબર છે. હા પણ કોઈ પણ વારસદાર વગર જે મિલકત હોઈ શકે નહીં, એક મિનિટ હોઈ શકે નહીં, સમજી ગયો. એટલે કોઈ જેવો ગુજરી જાય એટલે એનો જે કોઈક વારસદાર હોય સીધી લીટીનો આડી લીટીનો એ ઓટોમેટિક વારસદાર બની ગયેલો ગણાય. આપે કહ્યું કે જ્યારે વેચનાર છે એ જો સાટાકટની અંદરમાં માની લો કે એક વર્ષની મુદત મૂકવામાં આવી છે, એક વર્ષ પછી દસ્તાવેજ, એક વર્ષની મુદતમાં દસ્તાવેજ થઈ શકશે, તો એ દરમિયાનમાં વેચનારની ફરજ બને છે કે એ પ્રોપર્ટીની વેલ્યુ અથવા એના ડોક્યુમેન્ટ્સની વેલ્યુ કોઈ રીતે ડિગ્રેડ નહીં થાય એવું એને સાર સંભાળ રાખવાની છે, સામાન્ય જેવી સાર સંભાળ કોઈ ઓનર પોતાની પ્રોપર્ટીની રાખે તેવી, કે આપણે બરોબર છે વાત સમજીએ છીએ. પણ એની સાથે પ્રશ્ન કેવો છે કે માની લો કે ખેતીની જમીન છે અને એક વર્ષની અંદરમાં તમે ત્રણ એના પાક લીધા, તો એ પાક જે છે એ મેં એનો હક વેચનારનો પોતાનો રહે છે, જ્યારે એક વર્ષ પછી તબદીલ કરે છે ત્યારે તો એ ખાલી ખેતીની જમીન તબદીલ કરે છે, દરમિયાનમાં ત્રણ પાક એને લીધા કે બે પાક લીધા, તો એ ક્યાંય એની સમજ આપવામાં આવી છે કે હા એ તો એની પોતાની જ માલિકીના રહે છે, કે મેં આજે સાટા ચોક્કસ ચોક્કસ. એ તો અંદર બીજું બી છે, આપે જોયું નઈ કે આપણે એક સેક્શનમાં બીજો પાર્ટ એવો આવ્યો કે એ દરમિયાન જે કઈ એનું ઉપજ થાય તેના માટે એ વેચનાર જ હકદાર છે, ખરીદનારે માંગી ન શકે. વેચનાર પોતે હકદાર છે, એના માટે ખરીદનાર હકદાર ન બને સિવાય કે એવી કોઈ શરત થઈ હોય. સમજી ગયો. અને એવી જ રીતે ભાડે પ્રોપર્ટી હોય તો ભાડે એનું ભાડાની આવક થાય, જે ભાડાની આવક જ્યાં સુધી વેચાણ દસ્તાવેજ ન થાય ત્યાં સુધી વેચનાર પોતે જ કવર થાય. જે દિવસે વેચાણ દસ્તાવેજ થાય તે દિવસે એ ભાડું લેવા માટે હકદાર રહેતા નથી. થેન્ક યુ, થેન્ક યુ સર. લેન્ડ લોસ જજમેન્ટ્સ ગુજરાતી માસિક, જમીન મિલકત સાથે સંકળાયેલ તમામ લોકો માટે ઉપયોગી મેગેઝિન, જેમાં
નામદાર સુપ્રીમ કોર્ટ તથા દેશની તમામ નામદાર હાઈકોર્ટ દ્વારા નિર્ણિત ચુકાદાઓ, કેસની સમરી, મહત્વના પરિપત્રો અને માહિતીસભર લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપની કોપી બુક કરાવવા માટે હમણાં જ સંપર્ક કરો 7878620405.